નમસ્કાર દર્શક મિત્રો, આજની તારીખ 19 ઓગસ્ટ 2024 અને આજનો વાર સોમવાર. ગુજરાતની અંદર પવિત્ર એવો આજે રક્ષાબંધનનો તહેવાર ચાલી રહ્યો છે, સાથે સાથે શ્રાવણ માસ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે. અને આ શ્રાવણ માસમાં ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે નવી આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર શ્રાવણ માસની અંદર નવા રાઉન્ડની સાથે મઘા નક્ષત્રની શરૂઆત પણ પાછલા 2 દિવસથી ગુજરાતમાં થઈ ચૂકેલી છે. અને મઘા નક્ષત્ર અંદર ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા ધબડાટી બોલાવવા અંગે નવું અનુમાન ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તો આજરોજ ગુજરાતની અંદર બપોર પછી અને મોડી સાંજ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી રહેલી છે, સિસ્ટમનું જોર અત્યારે કયા કયા વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે, કયા વિસ્તારોમાં અતિ ભારે દબાણ અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે, અને નવા દબાણોને જોતા ગુજરાતના કયા જિલ્લાઓમાં મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે, અને કયા જિલ્લાઓમાં પવનોની ઝડપોની સાથે આજે વરસાદ પડવાની આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે, જે અંગેની સવિસ્તૃત માહિતી અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું દબાણ હળવું બનીને મજબૂત બનીને ભારે જોર દર્શાવતું અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર જોવા મળ્યું છે, જેને જોતા વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ, નાગપુરના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીની અંદર બાંગ્લાદેશના વિસ્તારો આજુબાજુ એક નવું લો પ્રેશર સિસ્ટમ બનતું હોય તેવું પણ એંધાણો અત્યારે જોવા મળ્યા છે. તો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું હોય તેવું પણ એંધાણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, જે તમે પણ અત્યારે લાઈવ જોઈ શકો છો. આ આખો હિન્દ મહાસાગરનો વિસ્તાર છે, જેમાં નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે અને ડિપ્રેશનવાળી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત ઉપર વરસાદ લાવવા માટે પુષ્કળ જોર અત્યારે દર્શાવતી જોવા મળી છે, જેના કારણે નવી હલનચલન અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે. આમ નવી નવી સિસ્ટમોની અસરોના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવા અંગે આજે મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર આગામી 2 થી 3 કલાકની અંદર ગુજરાતની અંદર વાદળો ઘેરાતા જોવા મળશે, અને વાદળોની વચ્ચે વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનોના કારણે તોફાની પવન ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળશે, અને આ પવનની ગતિવિધિ ગુજરાત ઉપર 40 થી લઈને 45 કિલોમીટરની કલાક પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર પવનો ઠેર ઠેર વિસ્તારોમાં ફૂંકાતા જોવા મળી શકે છે. આમ પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું દબાણ વધતું હોવાના કારણે અનેક જિલ્લાઓમાં મેઘરાજા તાંડવ કરતા હોય તેવો માહોલ આજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેને જોતા આજે અમુક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકા, ભાનવડ, પોરબંદરનો વિસ્તાર, રાજકોટ, ગોંડલના વિસ્તારોની અંદર, જૂનાગઢના જિલ્લાની અંદર વેરાવળ, ઉનાના વિસ્તારની અંદર, સાથે સાથે ભાવનગરના જિલ્લાની અંદર અને અલંગના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આજે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. કચ્છના વિસ્તારો તરફ માહિતી મેળવીએ તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ દબાણ મજબૂત બનેલું જોવા મળ્યું છે, જેની અંદર આજે લખપત, રાપર, ગાંધીધામ, બાડેલી, નળિયાની સાથે માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બદલાવ સાથે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છના વિસ્તારો માટે પણ જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો મુંબઈના વિસ્તારોમાંથી હવાનું હળવું દબાણ બનીને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે, જેને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવો આવતા જોવા મળશે. પલટાની સાથે આજે આમોદ, રાજપીપળા, ભરૂચના જિલ્લાની અંદર, નર્મદાના જિલ્લાની અંદર, સુરતનો વિસ્તાર વ્યારા, તાપીના જિલ્લાની અંદર, તે ઉપરાંત વલસાડના જિલ્લાની અંદર નવસારી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાનની આગાહી આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે પણ આ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમ હવે ધીમી ગતિએ તીવ્ર અને મજબૂત બનતી અત્યારે જોવા મળી રહી છે. સિસ્ટમ તીવ્ર બનવાના કારણે આજે અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, ગોધરા, લુણાવાડાના વિસ્તારની અંદર, વડોદરાના વિસ્તારોની અંદર, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતની અંદર આજે હિંમતનગરના વિસ્તારની અંદર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળશે. આમ અરવલ્લીના જિલ્લાની અંદર અને ગાંધીધામના વિસ્તારોની અંદર અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે હળવાથી લઈને
મધ્યમ વરસાદ અને સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારો ઉપર અરબસાગરના દરિયામાંથી પવનો આગળ વધીને ટકરાઈને ગુજરાત ઉપર દબાણ સક્રિય કરતા જોવા મળ્યા છે અને જેના કારણે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર પલટો આવતો જોવા મળશે. પલટાની સાથે ગુજરાત રાજ્યની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે.